અસંખ્ય કેટલાક ઐતિહાસિક ગ્રંથોની રચના થઈ ગઈ, જેમાં ભારતનો કશ્મીરનો મહાન કહી શકાય એવો જો કોઈ ગ્રંથ હોય એ ગ્રંથની રચના થઈ છે. એનું નામ છે સોમદેવ રચિત કથા સરિત સાગર. એ સૌથી અગત્યનો ઐતિહાસિક ગ્રંથ છે. ત્યાર પછી કલહણનું રાજતરંગીણી, એ ખૂબ જ પ્રસિદ્ધ ઐતિહાસિક ગ્રંથો પૈકીના આ મહત્ત્વના કહી શકાય. હવે રાજતરંગીણી છે, એ રાજતરંગીણી ગ્રંથની અંદર કશ્મીરનો આખો ઇતિહાસ લખવામાં આવેલો છે. એટલે એ ઇતિહાસનું વર્ણન કરતો મહત્ત્વનો ગ્રંથ એટલે રાજતરંગીણી. અને આપણો એટલે ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો, તો આપણે રાજતરંગીણી બરાબર યાદ રાખવાનું છે, જે ઐતિહાસિક ભારતનું વર્ણન કરતો ગ્રંથ ગણવામાં આવે છે. એટલે પ્રથમ ગ્રંથ એને ગણીએ. ત્યાર પછી આવે છે જયદેવનું ગીત ગોવિંદ. ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા વિદ્વાન કવિઓ પૈકીના આપણા જયદેવ ગીત ગોવિંદ છે એ પ્રસિદ્ધિ પામેલ છે. એવો ચંદ બરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યની અંદર સૌથી મોટામાં મોટું પ્રદાન કરનાર વિદ્વાન અને એમનો ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો. હવે પૃથ્વીરાજ રાસો છે તેની અંદર પૃથ્વીરાજ ચૌહાણની આખી વીરતા અને ગૌરવ ગાથાનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં લખાણ કરાયેલું છે, એની ઉપરથી આપણને પૃથ્વીરાજ ચૌહાણની સંપૂર્ણ જીવન કથા છે એ મળી આવે છે. એટલે હિન્દી સાહિત્યનો સૌ પ્રથમ ગ્રંથ પૃથ્વીરાજ રાસો છે અને એને આધારે હિન્દી સાહિત્યને સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય, કવિ પંપાની આદિપુરાણ, કવિ હવે આ ત્રણેય છે એ તમિલ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, પંપા, કોના અને રના. હવે કવિ પંપાની અંદર આદિપુરાણ, કવિ કોનાનું શાંતિપુરાણ, કવિ રનાનું અજીત પુરાણ, આ ત્રણેય મહત્વના કહી શકાય એવા તમિલ સાહિત્યના ગ્રંથો છે. કવિ કંબલે મહત્વનો એક ગ્રંથ લખેલો જેનું નામ છે રામાયણ. અને હિન્દી ભાષાને બે સ્વરૂપની અંદર વિભાજિત કરવામાં આવેલી છે, એક ખડી બોલી અને બીજી છે બ્રજ ભાષા. ગોકુળ મથુરાની આસપાસ જે ભાષા બોલાવવામાં આવે છે તેને બ્રજ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અને હિન્દી સાહિત્યની અંદર આ બે બોલીઓ છે એ સૌથી વધુમાં વધુ ઉજાગર થયેલી છે, એટલે બ્રજ અને ખડી બોલી. રાજસ્થાની ભાષાઓની અંદર પણ એ હિન્દીને મળતી આવતી ભાષા છે એ રાજસ્થાની કહેવાય છે અને તેની અંદર સૌથી વધુમાં વધુ રાસો છે એ રાસોની રચનાઓ થયેલી છે. આ રાસો છે તેની અંદર વીર ગાથાઓનું વર્ણન કરતું ઘણું બધું સાહિત્યનું સર્જન થયેલું જોવા મળે છે, જેની અંદર આલા, ઉદય, બિસલદેવ આ બધાએ મહત્ત્વના કહી શકાય એવા બધાએ રાજસ્થાની સાહિત્યો અથવા એના ગ્રંથોની રચના ગણી શકાય. ત્યાર પછી આવે છે મુલ્લા દાઉદનો ચંદ્રયાન. અવધી ભાષાની અંદર રચાયેલો સૌ પ્રથમ જો કોઈ ગ્રંથ હોય તો તે ગ્રંથને કહેવામાં આવે છે ચંદ્રયાન. તો આ પણ આપણે યાદ રાખીશું. હવે આના પછી